હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણા આ ચેપ્ટર નંબર 2 ની અંદર ચર્ચા ચાલતી હતી રજિસ્ટરની. તો રજિસ્ટર આપણે ચર્ચા કરેલી હતી કે બે ટાઈપના રજિસ્ટર હોય, એક હોય વાયર બાઉન્ડ રજિસ્ટર, વાયર બાઉન્ડ રજિસ્ટર, અને સેકન્ડ હોય કાર્બન રજિસ્ટર. રેડી? સેકન્ડ હોય કાર્બન રજિસ્ટર. તો હવે આપણે જોવાનું થાય વાયર બાઉન્ડ રજિસ્ટર. તો મેં તમને એવી વાત કરેલી હતી આની અંદર, વાયર બાઉન્ડ રજિસ્ટર ની અંદર, કે તમારી પાસે કોઈ આધાર હોય. મેં તમને આનું એક્ઝામ્પલ એ આપેલું હોય કે આની આધાર ઉપર તમે કોઈ તારને તમારે બાઉન્ડેડ કરવાનો હોય. બાઉન્ડેડ એટલે કે વીંટાળવાનો. તો આમાંથી જે તમને રજિસ્ટર બને, જેને આપણે નામ આપી વાયર બાઉન્ડ રજિસ્ટર, બરોબર. હવે બુકની અંદર તમે જોજો, તમને એવું કીધેલું હશે, આની અંદર ચર્ચા કરેલી હશે બધી, કે ધીસ રજિસ્ટર યુઝ અ લેન્થ ઓફ રજિસ્ટન્સ વાયર. તો આની અંદર રજિસ્ટન્સ વાયરની કાંઈક લેન્થ હોય, કે વાયર તમે વીંટાળેલો છે એની શું હોય, કાંઈક લેન્થ હોય. ધીસ વાયર ઇઝ વાઉન્ડેડ ઓન ટુ રાઉન્ડ શેપ. તો જો આ રાઉન્ડ શેપમાં તમે આને વીંટાળેલો હો, બરોબર. રાઉન્ડ હોલો કોર, એટલે કે હોલો કોર એટલે કે આ જે તમે લીધી ને આધાર, આને હોલો કોર કહેવાય, કોર, બરોબર. કે એના ઉપર આ તારને વાઉન્ડેડ કરવો પડે. ધ એન્ડ ઓફ ધ વાઇન્ડિંગ આર અટેચ ટુ મેટલ પીસીસ ઇન્સર્ટેડ ઇન ધ કોર. તો આ જે એન્ડ જે છે ને, એને તમારે કેની હારે કનેક્ટ કરવાના હોય, જો કીધું હે અટેચ, અટેચ એટલે જોઈન્ટ કરવા. જો ધ એન્ડ ઓફ ધ વાઇન્ડિંગ આર અટેચ ટુ મેટલ પીસીસ ઇન્સર્ટેડ ઇન ધ કોર. તો આ જે કોર ની અંદર જે તમે મેટલ નાખો ને, બરોબર, એટલે કે કઈ પદાર્થ રાખેલો હોય એની યાર આને કનેક્ટ કરવાના. સિમ્પલ. રેડી? આગળ જોઈએ આપણે. અહીંયા કયો વાયર વપરાય? તો મોટા ભાગે કોપર વાયર વપરાય. અંડરલાઈન કરજો, કોપરમાં. આગળ, ધીસ એસેમ્બલી ઇઝ કોટેડ વિથ એમ્બલ કોટિંગ પાવર્ડ ગ્લાસ, બરોબર. એનો મતલબ શું થયો, કે આના ઉપર કંઈક કોટિંગ કરવું પડે, બરોબર. આખું જે જો તમે, મેં તમને કીધેલું હતું, પંખો જોવો તો પંખાની અંદર વાયરિંગ તમને જોવા મળશે, છૂટું ન હોય. તો આને કંઈક કોટેડ કરવું પડે, બરોબર, કોટિંગ કરવું પડે. સિમ્પલ વસ્તુ એ છે. હવે વાયર વાઉન્ડ રજિસ્ટર આર યુઝડ વેર, કઈ જગ્યાએ આનો યુઝ થાય? મોટા ભાગે આનો યુઝડ કઈ જગ્યાએ થાય, કે વાયર વાઉન્ડ રજિસ્ટર યુઝડ વેર લાર્જ પાવર ડિસિપેશન ઇઝ નેસેસરી. શું કીધું હે? લાર્જ પાવર તમારે જોતો, આના અંદર ખાસ ધ્યાન રાખજો, લાર્જ પાવર ડિસિપેશન વાળી એની, આ બધે આપણે મોટર વાપરીને એની અંદર આ વાયર બાઉન્ડ રજિસ્ટર જોઈ. મેં તમને વાત કરેલી હતી આ આગલા વિડીયોમાં, ત્યાં શું હોય, પાવર કેવો જોઈએ, વધારે જોઈએ ને. તો જ્યાં લાર્જ પાવર જોતો હોય, ડિસિપિએશન જોતું હોય, અહીંયા વાયર બાઉન્ડ રજિસ્ટર હોય. અહીંયા કાર્બન રજિસ્ટર નો વાપરી આખી આપણે. બીજું શું હે? સ્ટેબલ રજિસ્ટન્સ વેલ્યુ ઇઝ રિક્વાયર્ડ, બરોબર. રજિસ્ટરની વેલ્યુ જે છે એ ચેન્જ ન થવી જોઈએ. તો બીજી કઈ જગ્યાએ યુઝ થાય? સ્ટેબલ રજિસ્ટર હોય, સ્ટેબલ એટલે કોન્સ્ટન્ટ, સ્ટેબલ રજિસ્ટર રિક્વાયરમેન્ટ હોય સ્ટેબલ રજિસ્ટર. એટલે કે દર વખતે કે ઘડીક ઘડીક થઈને મજા આવે કે આજે આલો વાયર આટલો રાખીને, કાલ આટલો વાયર રાખીને, કે આજે આટલો રજિસ્ટર રાખીને, કાલ આટલો રજિસ્ટર રાખીને, એમ નો હોય. અહીંયા શું થાય, લેન્થ તમે ફિક્સ કરી નાખી એલ જેટલી, જે કાંઈ હોય. અને આનો ડાયામીટર ધારો કે તમે 2 મીટર સ્ક્વેર જેટલો તમે ફિક્સ કરી નાખો, અને 2 મીટર ધારો કે એલ એલ બરાબર ધારો કે આપણે લઈ લઈએ 20 મીટર, બરોબર. તો ફિક્સ ની ફિક્સ જ રહ્યું. તો આનો રજિસ્ટર જે હોય ની ફિક્સ જ રહે. જેમ કે આપણે એમ વાત થઈ હતી આગળ, સૂત્ર હતું આર ઇઝ ઇક્વલ ટુ રો હેલ બાય એ. રેડી? તો રો તો કોપર માટે રજિસ્ટિવિટી કોન્સ્ટન્ટ જ હોય, એલ એ કોન્સ્ટન્ટ થઈ ગયા, એ કોન્સ્ટન્ટ થઈ ગયા. આનો મતલબ એવો થયો, અહીંયા રજિસ્ટર જે છે ને એ કોન્સ્ટન્ટ થઈ ગયો. આપણે સમજ્યા પડી, જ્યાં રજિસ્ટર ચેન્જીસ કરવો પડતો હોય ને, અહીંયા તમે વાયર બાઉન્ડ રજિસ્ટર નો વાપરી આપો, બરોબર. આ સિમ્પલ વસ્તુ છે, આ બહુ પૂછાય નહીં.
પણ કાર્બન રજિસ્ટર જે બરોબર, જો વાયર વાઉન્ડમાં જો પૂછી નાખે ને 2 માર્કમાં તો શું કરવાનું એ તમને કહી દઉં. પૂછી નાખે તો આની આકૃતિ દોરવાની, બુકમાં એવી ફિગર દોરવાની, આનો યુઝ ક્યાં થાય એ જોવાનું બરોબર, અને કેવી રીતે અને કેના ઉપર વિટાડવાનું આવે, આ મેઇન પોઈન્ટ આટલા લખવાના, બાકી આની અંદર બીજું કાંઈ ન. પછી સેકન્ડ રજિસ્ટર જે, આનો સ્ક્રીનશોટ પડું પાડ્યું. આના પછી આપણને સેકન્ડ રજિસ્ટર જે મળશે એ મળશે કાર્બન રજિસ્ટર. તો કાર્બન રજિસ્ટરમાંથી દર વખતે 1 માર્કનું પૂછાય છે, કાર્બન રજિસ્ટરમાંથી દર વખતે 1 માર્કનું પૂછાય, દર વખતે મોટા ભાગે આમાંથી ક્વેશ્ચન હોય જ. તો પહેલાં તો કાર્બન રજિસ્ટર છે શું, આના પ્રેક્ટિકલ પણ આવશે. આપણે ચર્ચા થયેલી હતી કાર્બન રજિસ્ટર જે છે બરોબર, બુકની અંદર તમને આપેલું હોય છે, જો કાર્બન કોડિંગ બરોબર, કોડિંગ ઉપરથી આખું કાર્બન રજિસ્ટર આપણે વાપરીએ. તો કાર્બન રજિસ્ટર એટલે શું હોય, કે તમારી પાસે, આપણે હું તમને બતાવીશ લેબમાં આવશો ને ત્યાં, આનો આકાર કેવો હોય, આવો નળાકાર જેવો હોય, 2 છેડા 4 હોય બરોબર, હોય કેવડી સાઈઝ તમને કહી દઉં, નખ જેવડી સાઈઝ હોય, સિમ્પલ નખ જેવો હોય આપણો, એવડી સિમ્પલ નાની એવી સાઈઝ હોય કાર્બન રજિસ્ટર. આની અંદર કલર કલરના પટ્ટા હોય, મોટા ભાગે 4 પટ્ટા તમને જોવા મળે, મોટા ભાગે 4 પટ્ટા આની અંદર તમને કલરના જોવા મળશે બરોબર. ઘણી વખત 3 પટ્ટા પણ હોય, 3 અથવા તો 4, પછી 2 પટ્ટા નું હોય. આ રંગબેરંગી જે પટ્ટા જે છે આના ઉપરથી ને આપણે આનો રંગ બરોબર, રંગ ઉપરથી ને આપણે આનો રજિસ્ટર ફાઇન્ડ કરવો પડે. અને જો પેલા એ કીધું કાર્બન રજિસ્ટરનો યુઝ જે છે ને, અત્યારે ઇલેક્ટ્રોનિક્સ જે કાંઈ પરિપથ છે એમાં મોટા ભાગમાં કાર્બન રજિસ્ટર જ વપરાય બરોબર. કોન્સેપ્ટ આખો ક્લિયર કરજો એટલે થિયરી ઓટોમેટિક આવડી જાય. તો આ જે કાર્બન રજિસ્ટર જે બધી જગ્યાએ વપરાય, મેં વાત કરી હતી આગળના વિડીયોમાં, કે રમકડા હોય બરોબર, તમે ઇલેક્ટ્રોનિક્સ પેનલો જુઓ કારખાનામાં, ત્યાં જે આખી પેનલ હોય, ત્યાં રજિસ્ટર કેપેસિટર આ બધું જોઈન્ટ કરેલું હોય, જે રજિસ્ટર જોઈન્ટ કરેલા હોય એની કાર્બન રજિસ્ટર હોય કલર કલરના. તો આનું આપણે કલર કોડ જોવો પડશે, કલર કોડ ઉપરથી તમે આનું રજિસ્ટર ફાઇન્ડ કરી આપો. કલર કોડ મોસ્ટ એમપી વસ્તુ એ બરોબર, ખાસ જોજો એની અંદર. તો આ હું ભૂસી નાખું હવે. કલર કોડ માટે કલર ઉપરથી કલર કોડ અને એના ઉપરથી રજિસ્ટર ફાઇન્ડ કરવાનો, આ 1 માર્કમાં પૂછાય, ધ્યાન રાખજો. અહીંયા તો પહેલાં આપણે એક આની શોર્ટકટ લઈ લઈ, ગુજરાતીમાંય આવે ને ઇંગ્લિશમાંય આવે, આપણે ઇંગ્લિશમાં લઈ, કે બીબી રોય, બીબી રોય ગો ટુ બોમ્બે. આ યાદ રાખજો, ગો ટુ બોમ્બે વાયા ગેટવે ઓફ ઇન્ડિયા. હજી ગુજરાતીમાં આવે બરોબર, કે કોકિલાનો પાલવ જરા સફેદ સોનેરી અને રૂપેરી. તો ગુજરાતી નથી કરાવતો, ઇંગ્લિશ બેઝ ઉપર આપણે આવીએ. તો બીબી, હવે જો આની અંદર એક એક વસ્તુ તમને બધાય પટ્ટા આપેલા છે, તો પેલા આપો કલર જો બુકની અંદર. પેલો જે બી છે જોતા જાજો, પેલો બી એટલે બ્લેક, પેલો બી એટલે બ્લેક, આ જોતા જાજો બધી વસ્તુ. કલર કયા છે, તો કે બ્લેક બરોબર, લાઈનમાં જ કલર યાદ રાખવા પડશે, બીજો બી યાદ રાખવાનો હોય. બીજો બીજો બ્રાઉન, બ્લેક બ્રાઉન, પછી આર આવશે, આર એટલે રેડ, જોજો એની અંદર બુકમાં, આર એટલે રેડ. પછી આવશે ઓ, ઓ એટલે ઓરેન્જ, અને વાય એટલે યલો. આ બે આપણે લઈ લઈએ, તો જો રેડ પછી ઓરેન્જ આપેલો હશે તમને, વાય એટલે યલો, રેડી. પછી યલો પછી જો ગ્રીન આપ્યો હશે એટલે કા જી, તો યલો પછી આપણે લઈ ગ્રીન, રેડી. જે લીટું કરું ને એ લીટું જ યાદ રાખજો, બી બી આર ઓ વાય આટલું આવ્યું, જી આવ્યું, ગ્રીન આવ્યો ને, પછી જો ગ્રીન પછી બ્લુ આવશે, એટલે ડાયરેક્ટ અહીંયા લીટું કરવાનું થાય. પેલા બધે કરી દઉં તમને,
ગ્રીન પછી બ્લુ પછી આવશે વાયોલેટ, એટલે વી યાદ રાખવાનો થશે તમારે. વાયોલેટ પછી ગ્રે આવશે તો ગેટ નો જી તમારે અન્ડરલાઈન કરવાની થશે, ડબલ્યુ માંથી વ્હાઈટ આવશે બરોબર. પછી આ હમણાં કહું ગોલ્ડ નો બીજો અક્ષર ઓ છે, જો ગોલ્ડ નો બીજો અક્ષર ઓ છે તો આમાં બીજો અક્ષર યાદ રાખવાનો થશે ગોલ્ડ, અને સિલ્વર નો બીજો અક્ષર આઈ છે, જો આ સિલ્વર. રેડી? તો આપણે આ પ્રમાણે કલર કોડ યાદ રાખશું. તો ગ્રીન આવી ગયો, પછી બી આવશે, બી એટલે બ્લુ બરોબર. પછી વી, વી એટલે વાયોલેટ થઈ ગયો. પછી જી, જો જી, જી એટલે કયો થયો? ગ્રે. હો, અહીંયા ધ્યાન રાખજો, ગ્રીન ને ગ્રે માં, ગ્રે એટલે રાખોડી, ભૂખરો જે આપણે કહી. પછી ડબલ્યુ એટલે વ્હાઈટ, ડબલ્યુ એટલે વ્હાઈટ. ઓ એટલે અહીંયા ગોલ્ડ, ગોલ્ડ. અને આઈ એટલે સિલ્વર માટે. છેલ્લો આવે નો કલર, છેલ્લે આવશે નો કલર બરોબર. હવે જોજો આની અંદર નંબરિંગ કેવી રીતે આપવા તમારે. તો ઝીરો થી ચાલુ કરવાનું, ક્યાંથી? ઝીરો થી. જો આ ઝીરો, વન, ટુ, થ્રી, આનું ફોર, આનું ફાઈવ, આના માટે સિક્સ, આનું સેવન, એટ અને નાઇન. જો બુકની અંદર વ્હાઇટ સુધીને આપેલા છે તમને, નાઇન સુધી ગોલ્ડ અને સિલ્વરમાં નહીં આપ્યું. આ પેલો પટ્ટો થયો, ધ્યાન રાખજો, પેલો રંગ અહીંયા એકડો કરી દઉં. આ પેલા પટ્ટાનો રંગ આપણે લઈશું, હમણાં સમજાવું. પછી બીજામાં યાદ પ્રમાણે ઝીરો, વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ, સેવન, આ એટ અને આ નાઇન. આ આપણો બીજો પટ્ટો થશે. પછી ગુણાકારની નિશાની મૂકશું આપણે, પછી લઈશું ત્રીજો પટ્ટો. તો ત્રીજા પટ્ટામાં એ જ પ્રમાણે પણ ગુણાકાર કરીને 10^2 ચડાવવાના ઘાતમાં, 10^0. 10^0 એટલે એક કહેવાય, કોઈ પણ ની ઝીરો ઘાત જેના આપણે એક કહીએ. પછી અહીંયા 10^1, 10^2, 10^3, 10^4, 10^5, 10^6, 10^7, 10^8. અમુકમાં જો 9 પછી જુઓ, પછી માઇનસ ની ઘાત લેવાની. જો 10^9 સુધી નહીં આવ્યા, પછી 10^-1 અને 10^-2, એટલે આ બે માટે લેવાના બીજા પટ્ટામાં. 10^-1 અને સિલ્વર માટે 10^-2. હવે ચોથો પટ્ટો જો આપેલો હોય તો ટોલરન્સ માટે લેવાનો. તેના માટે ટોલરન્સ, તો ટોલરન્સ છે ને, ટોલરન્સ એટલે એક જાતની ત્રુટિ. ટોલરન્સ એટલે શું થાય? એક જાતની ત્રુટિ થાય, જેને આપણે ખરાબી કહીએ. તો હવે જો તમને ટોલરન્સ છેલ્લા ત્રણ પટ્ટામાં આપેલું છે ગોલ્ડ, સિલ્વર અને નો કલર. નો કલર નું આપણે સાઈડમાં રાખી, ગોલ્ડ અને સિલ્વર માટે અત્યારે લખો. તો +/-5% અને +/-10%. નો કલર નો મતલબ શું થયો? કે ચોથો પટ્ટો તમને આપેલો નથી. નો કલર, આનો માં ટોલરન્સ આવશે +/-20%. સમજો પડી? એટલે આનો મતલબ કઈ ચોથો પટ્ટો જ નથી. તો આ આપણા ચાર પટ્ટા થઈ ગયા બરોબર. આ આપણે યાદ જ રાખવાનું રહેશે. હવે જો આની અંદર એક માર્કનો પૂછાય કેવું, ધારો કે તમને હું રંગ આપું. એક આપું પેલો પટ્ટો રેડ, જોજો અહીંયા પેલા ત્રણ પટ્ટામાં સમજાવું બરોબર. રેડ આપું, એક આપું ગ્રીન. તમને કાર્બન રજિસ્ટરમાં આવી રીતે પટ્ટા આપ્યા, લેફ્ટ સાઈડથી જોવાના, લેફ્ટ સાઈડથી જોવાનું થશે. રેડ, ગ્રીન આપણે ચારમાં જ લઈ લે. પછી આપું બ્લુ અને એક આપું ગોલ્ડ. આ ચાર પટ્ટા આપ્યા મેં તમને, એટલા ચાર રંગ આપણે આપેલા છે, રેડ, ગ્રીન, બ્લુ એન્ડ ગોલ્ડ. તો સિમ્પલ અહીંયા ધ્યાન રાખો, યાદ કેવી રીતે રખાય બરાબર. બુકમાં તમને ઘણું કીધું છે, પેલા આ લ્યો ને પેલા આ લ્યો ને. સિમ્પલ જો, પેલો રેડ જે છે, પેલો રંગ પેલા પટ્ટામાં જોવાનો, પેલો રંગ પેલા પટ્ટામાં જોવાનો. તો રેડ જે છો તો રેડ નહીં જોવો સામે કેટલો આપ્યો,
બગડો, તો આ બગડો મૂકી દો અહીંયા, બરોબર. પછી ગ્રીન ગોતો, તો ગ્રીન ક્યાં આપેલો તમને? અહીંયા બીજો પટ્ટો બીજામાં જોવાનો, જો બીજા પટ્ટા, બીજો રંગ જે છે એ બીજા પટ્ટામાં જોવાનો, સિમ્પલ. તો ગ્રીન માં કેટલા આપ્યા? પાંચ. તો પાંચ. પછી આપણે શું વાત કરીએ, ત્રીજા પટ્ટામાં જઈને એ પેલા ગુણાકારની નિશાની મૂકવાની, રેડી? તો આ ગુણાકારની નિશાની, નો સમજાય તો વિડીયો રિવાઇઝ કરજો, બરોબર, એકવાર એનો ખબર પડે. ત્રીજા પટ્ટામાં જઈ પેલા ગુણાકારની નિશાની મૂકવાની. હવે ત્રીજો પટ્ટો જોવો કયો આપેલો તમને, બ્લુ. તો બ્લુ માં જોવો, એટલે કે ત્રીજો રંગ બ્લુ આપેલો હોય, તો બ્લુ ની અંદર ત્રીજા પટ્ટામાં કેટલી ઘાત છે? 10^6. તો અહીંયાથી આ 10^6. હવે જોવો ગોલ્ડ, તો ટોલરન્સ આપેલું હોય, આ ત્રણ થઈ ગયા આપણા પટ્ટા. ગોલ્ડ, તો ગોલ્ડ ની અંદર જોવો પ્લસ ઓર માઇનસ કેટલા છે? ચોથો પટ્ટો એટલે ગોલ્ડ નો થયો ને, તો એની અંદર જોવો પ્લસ ઓર માઇનસ કેટલા આપેલા, તો કે પ્લસ ઓર માઇનસ 5%. સમજાણું? તો આટલો તમારો રેઝિસ્ટન્સ થયો. આ ઓહમમાં મળે, તેમાં મળે ઓહમમાં. તમને કોઈ પણ રંગ આપેલા હોય, બરોબર, આનું મને રજિસ્ટર કેટલો મળ્યો? જે મને કાર્બન રજિસ્ટર આપેલો હોય, તો એનો રજિસ્ટન્સ મળ્યો 25 × 10^6. હકીકતમાં આને તમે આમ પણ લખી આપો, 25 × 10^6 ઓહમ પ્લસ ઓર માઇનસ 5%. એટલે આનો મતલબ શું થયો, કે આની અંદર 5% જેટલો વધારો હશે અથવા 5% ઘટાડો હશે. તો આ જે છે એ તમારો રજિસ્ટર થઈ ગયો, આ સિમ્પલ હોય. હવે ધારો કે તમને એક વેલ્યુ આપેલી હોય, અને વેલ્યુ ઉપરથી તમારે કલર કોડ જોતા હોય, બરોબર. તો વેલ્યુ આપેલી હોય અને અહીંયાથી તમારે રંગ જોઈ, તો આના કરતા રિવર્સ પ્રોસેસ કરવા, બરોબર. ખાસ જોજો, આ પૂછાય છે એટલે બુકમાં આવતે પછી એને તમને સમજાવ્યું, રેડી? તો આપણે રિવર્સ પ્રોસેસ કરી આગળ. એ ધારો કે આપણે કોઈ આંકડો લઈ લઈએ, ચાલો કે આપણે આંકડો લઈ લઈએ 35 × 10^2 ઓહમ પ્લસ ઓર માઇનસ 10%. તો આનો તમારે કલર ફાઇન્ડ કરવાનો થાય, સમજણ પડી આખી વસ્તુ? તો 35 આપ્યા હોય તો પેલા શું આપેલું? તગડો. તો પેલા પટ્ટામાં જુઓ તગડો, તગડાની સામે કયો રંગ છે? તો કે ઓરેન્જ. તો પેલો રંગ થયો આપણો ઓરેન્જ, પેલો થયો ઓરેન્જ, રેડી. પછી બીજામાં જુઓ, 5 નંબર છે, ઓકે. તો 5ની સામે કયો રંગ આપેલો? ગ્રીન. તો બીજો રંગ થયો આપણો ગ્રીન, આ ગ્રીન. પછી 10^2, 10^2 એટલે ક્યાં આવશે જોવો, અહીંયા ત્રીજામાં, તો કે રેડ. તો થર્ડ રંગ થયો આપણો, એટલે કે થર્ડ પટ્ટો થયો રેડનો. પછી ટોલરન્સ જોવો, પ્લસ ઓર માઇનસ 10% આપી. તો પ્લસ ઓર માઇનસ 10% એટલે સામે કેટલા આપેલા? તો કે સિલ્વર. તો આ રંગ થયો આપણો સિલ્વર. વેલ્યુ ઉપરથી કલર ફાઇન્ડ કરવા આ પૂછાયા, કે આવી રીતે, બરોબર. આ છે જે આપણે આગળ જોયું એ પ્રમાણે. તો આ જે થઈ ગયું આપણું કાર્બન રજિસ્ટર જે છે એ આપવામાં થઈ ગયું. હવે જો બુકની અંદર જુઓ તમે, બરોબર, એની અંદર તમને કીધેલું હોય કે ધ ફર્સ્ટ બેન્ડ ક્લોઝ ધ એજ ઇન્ડિકેટ ધ ફર્સ્ટ ડિજિટલ, એટલે પેલો પટ્ટો પેલો ડિજિટ નક્કી કરે, એ આખી ચર્ચા કરેલી એની અંદર વાંચજો. એ થિયરી જે આવી એ આના ઉપરથી ના જાય, બરોબર. તો આટલું ખબર પડી જાય એટલે ઓટોમેટિક તમે થિયરી લખી આપો, કે પેલો બેન્ડ એટલે કે પેલો પટ્ટો જે છે એ ફર્સ્ટ ડિજિટ ઇન્ડિકેટ કરે, સેકન્ડ બેન્ડ ઇઝ ઇન્ડિકેટ ધ સેકન્ડ ડિજિટ, એન્ડ થર્ડ બેન્ડ ઇઝ ઇન્ડિકેટ ધ થર્ડ ડિજિટ, બટ ઇન ધ મલ્ટિપ્લિકેશન, ગુણાકારને શું કહેવાય? મલ્ટિપ્લિકેશન કહેવાય. એન્ડ ધ ફોર્થ બેન્ડ ઇઝ ઇન્ડિકેટ ધ ટોલરન્સ, બરોબર. આ આખી તમને એની અંદર ચર્ચા કરેલી. તો આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. હવે આગળ હજી એક આપણને રજીસ્ટર આપેલો હોય, વેરિયેબલ રજીસ્ટર. આ વેરિયેબલ રજીસ્ટર આપણે લેબમાં યુઝ થશે જ. વેરિયેબલનો મતલબ શું થયો સમજો. વેરિયેબલ એટલે ચેન્જીસ. વેરિયેબલ એટલે શું થાય? ચેન્જીસ. તમે ધોરણ 12 સાયન્સમાં પણ જોયેલું હશે, નામ સાંભળેલું હોય તો, રિઓસ્ટેટ. શું રિઓસ્ટેટ જે છે એ વેરિયેબલ રજીસ્ટર છે. પછી રજીસ્ટન્સ બોક્સ, બરોબર. રજીસ્ટન્સ બોક્સ જે તમને પ્રેક્ટિકલ કરાવ્યા હોય એમાં રજીસ્ટન્સ બોક્સ વાપરેલું હોય છે. તો રજીસ્ટન્સ બોક્સ પણ વન ટાઈપ ઓફ ધ વેરિયેબલ રજીસ્ટર કહી આપો. એનો મતલબ
વેરિયેબલ નો મતલબ એવો થયો કે તમે એની અંદર ચેન્જ કરી આપો. વેરિયેબલ નો મતલબ શું થયો કે આપણે રજીસ્ટર ચેન્જ કરી શકીએ. વેરિયેબલ રજીસ્ટર, આનો વેરિયેબલ એટલે ચેન્જીસ. એટલે ફર્સ્ટ પોઈન્ટ તો તમે એમ કહી શકો કે ઇટ ઇઝ નોટ કોન્સ્ટન્ટ, ઇટ્સ નોટ કોન્સ્ટન્ટ રજીસ્ટર. કોન્સ્ટન્ટ એટલે અચળ. હેય, તમે જો લેબમાં જોયેલું હોય બારમા માં કઈ કઈ, બરોબર, આપણે કોલેજમાં જોશું એમાં આપણે પ્રેક્ટિકલ થશે જ આ બધા, કે જે ઉપર જો કાળા કલરનું હોય આખું, તમે આમ સરકાવી આપો, આમ ફેરવી આપો, એને આમ ફરતું હોય, સિમ્પલ વસ્તુ આમ સરકતું હોય, આ વેરિયેબલ રજીસ્ટર. પછી રજીસ્ટન્સ બોક્સ હોય જેની અંદર તમે કી કાઢી આપો, અંદર આંકડા લખેલા હોય, 1 ઓહમ, 2 ઓહમ, 3 ઓહમ, 5 ઓહમ. તો આનો મતલબ એવો થયો કે તમે એની અંદર જ કંઈક ચેન્જીસ કરી આપો, બરોબર. પછી હજી બીજા વેરિયેબલ રજીસ્ટર આવે જે મોટા ભાગે હવે અત્યારે આજ વપરાય, ધારો કે 2 ઓહમ, 4 ઓહમ, 6 ઓહમ, 8 ઓહમ, 10 ઓહમ, 12 ઓહમ, બરોબર, ધારો કે 14 ઓહમ. તો અહીંયા આપણે આમ કેમ રેગ્યુલેટર જેવું હોય, આપણે આમ ફેરવી આખી જેવું જોતું હોય એવું, એટલે કે 2 ઓહમ જોતો હોય તો 2 ઓહમે તમે રેગ્યુલેટર લઈ જાઓ. પંખામાં કેમ રેગ્યુલેટર આવે, હે ને, એ વેરિયેબલ જ થયું, વન ટાઈપ ઓફ ધ, કે એક ઉપર પંખો ફેરવો તમે 1 કરો, 5 ઉપર ફેરવો હોય તો 5 લઈ જાઓ. તો આનો મતલબ જે રેગ્યુલેટર જે છે એને આપણે ચેન્જીસ કરી આપીએ. સમજા પડી વાત ના? 1 ઉપર 4 ઉપર 2 ઉપર 4 ઉપર જેવી તમારી રિક્વાયરમેન્ટ આની અંદર જ તમે ચેન્જીસ કરી આપો. એઝ પર ટાઈમ તમને એમ લાગે કે 6 ઓહમ જોઈએ તો 6 ઓહમ લઈ લ્યો. તો આ વેરિયેબલ રજીસ્ટર થયું, બરોબર. તો વેરિયેબલ રજીસ્ટરમાં તમને ટાઈપ પૂછે શું, તો કે રિઓસ્ટેટ આવે વેરિયેબલ રજીસ્ટરમાં, સ્વિચિંગ, આને સ્વિચિંગ પણ કહી શકો તમે, વન ટાઈપ ઓફ ધ સ્વિચ થઈ. પછી રજીસ્ટર બોક્સ આવે, રજીસ્ટન્સ બોક્સ, આ પણ વેરિયેબલ રજીસ્ટર થયું. તો એની અંદર તમે જોઈશો ને તમને ઓટોમેટિક બધી ખબર પડી જાય, બરોબર. તો આ જે છે આખો રજીસ્ટરનો બધો ફંડામેન્ટલ પૂરો થઈ ગયો. રજીસ્ટર એટલે બધાને ખબર પડતી જોઈએ, વન ટાઈપ ઓફ ધ અવરોધ, હજી કહી દો, એટલે એક જાતનો અવરોધ જેને ઇંગ્લિશમાં બોલાય રજીસ્ટર. તો હવે આપણે જે નેક્સ્ટ જોવાનું થશે અહીંયા આવશે કેપેસિટર. તો કેપેસિટર જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરોબર. આજે આપણે અહીંયા સુધીનું રાખીએ.